તાયરનો સુતળી બોમ્બ પ્રગટાવવા માટે જઈ રહ્યો છું. પણ નવા વર્ષની પ્રથમ સવારે બે લીટીની એક શાયરીથી શરૂઆત કરું કે ઝરણું નહીં નદી મુબારક, સાલ નહીં સદી મુબારક. ઝરણું નહીં નદી મુબારક, સાલ નહીં સદી મુબારક. રાષ્ટ્રપ્રેમની બુજી ગયેલી જ્યોત જલાવો નવું વર્ષ છે. રાષ્ટ્રપ્રેમની બુજી ગયેલી જ્યોત જલાવો નવું વર્ષ છે. અને તોપ અને નાત જાતના ભેદ ભૂલીને હાથ મિલાવો નવું વર્ષ છે. તોપ અને તલવાર કરે ઉદ્ધાર ના કદી દુનિયાનો, સદીઓ જૂનું શાંતિનું સંગીત સુણાવો નવું વર્ષ છે. મારા દિલોજાન દોસ્તોને એટલી જ નમ્ર અભ્યર્થના કરું છું કે પોરુકુ વરહ તમારું ગમે એવું ગયું હોય, પોરુકુ વરહ તમારું ગમે એવું ગયું હોય, પણ ઊંડું વરહ તમને ગમે એવું જાય, ઊંડું વરહ તમને ગમે એવું જાય. બાકી તો અમારે તો રોજ દિવાળી હોય. હા, કારણ કે લગ્ન પહેલા હારા હારા પુરુષો સુતળી બોમ જેવા હોય, લગ્ન પછી જ સુરસુરિયા થઈ જાય. પણ હમણાં કોલેજ, હું ગોંડલમાં રહું છું એટલે કોલેજ ચોકમાં હમણાં એક ભિખારી હામો મળ્યો. ભિખારી આડો ઉતરીને મને કે સાહેબ 5 રૂપિયા દેશો, એટલે સીધે સીધું 5 રૂપિયાની ડિમાન્ડ કરી. એટલે મેં કીધું લા ભાઈ રૂપિયો મગાય, 2 રૂપિયા મગાય, 5 રૂપિયા. મને કે સાહેબ તમારું મોઢું જોઈને મને એમ થયું કદાચ આ 5 દિયો તો દિયો તમે. એટલે એની શ્રદ્ધામાંથી મને માન થઈ ગયું. ખીચામાં 5ની છૂટી નોટ હતી. મેં હાલે દોસ 5 રૂપિયા. તે કોલેજ ચોકમાં મેં 5 રૂપિયા આપ્યા. હજી હું સ્કૂટર ઉપર બસ સ્ટેન્ડે પહોંચ્યો તે બીજો ભિખારી આડો પડ્યો. એ કે સાહેબ 5 રૂપિયા આપો ને. મેં કીધું તમે બધા ભિખારી 5-5 રૂપિયા કાં માગો? મને કે સાહેબ તમે કોલેજ ચોકમાં એક ભિખારીને હમણાં 5 રૂપિયા આપ્યા કે નહીં? મેં કીધું તને કેમ ખબર? એ કે હમણાં એનો મોબાઈલ આવ્યો. હું તમારી સમજદારી છે આમાં અડધામાં આખું સમજી જાવ ને તો અમારું 6 મહિના આયુષ વધી જાય. કારણ કે અમે કાંઈ ઘીરેથી આ પાકું કરીને આવતા ન હોય, મીંદડી દૂધ સાટે ચપ ચપ ચાટીને વિયા જાય. તમારા મોઢા જોઈને અમારે બોલવાનું હોય. કારણ કે આપ જાણો છો ટ્યુબલાઇટ ચાલુ કરો પછી અમુક ટ્યુબલાઇટ તરત જ ઉપડી જાય, અમુક ટ્યુબલાઇટ ફટફાટી મારીને ઉપડે, અમુક ટ્યુબલાઇટ આખી રાતમાં ન ઉપડે. એટલે મારી વાતમાં દાંત ન કાઢે ને તમારી બાજુમાં હજડ બમ બેઠો એટલે સમજી લઉં કે આનું સ્ટાર્ટર નબળું છે. જો કે આ વાંધો આવે એવું નથી લાગતું. બાકી મારી અમુક અમુક જોક્સ તો 2-3 દિવસ પછી સમજાય, જેની તમને હપ્તે હપ્તે દાંત આવે તઈ કાઢજો. પણ અમારે ઘરમાં જ દાખલા બને. મારા પત્ની થોડા ઘણા પૈસા આવ્યા લંડનની, હમણાં નાનકડી ટૂર કરી આવ્યો. મેં મારા ધર્મપત્નીને કીધું, મેં થોડાક પૈસા આવ્યા છે તો શેરમાં રોકી. મારા પત્નીએ સીધો મને જવાબ આપ્યો, મને કે શેરમાં ન રોકાય ગામડામાં રોકાય. પડી લઈજો, અડધું કહીશ અડધું તમારી માથે છોડી દઈશ, સમજાય તો તમારા ભાઈ ન સમજાય મારા ભાઈ. પણ મારા પત્ની હમણાં એક ફ્રીજની દુકાને જઈને કે ફ્રીજનું ફર્ટિલાઇઝર આપો. દુકાનદાર કડે ચડી ગયો કે બેન ફ્રીજમાં ફર્ટિલાઇઝર આવે ને? અરે કે 10,000નું ફ્રીજ બટકાવી ગયા છો ને ફર્ટિલાઇઝર દેતા નથી ગામ આખાને દિવસો. અરે પણ બેન ફર્ટિલાઇઝર નહીં, એને સ્ટેબિલાઇઝર કહેવાય. ફ્રીજમાં ક્યાંય ફર્ટિલાઇઝર? પણ હમણાં સમ્રાટ અમારે ગોંડલમાં ટેલિકોમ છે, તેને મને મોબાઈલ ફ્રી ઓફ આપેલો. મને કે 50% ભાવે રાખો, તમે કલાકાર છો ને, હચનો મોબાઈલ મને આપ્યો. હચનો મોબાઈલ આપ્યો તો મારા ઘરના બતાવ્યું, એ ભેગો મારા ઘરના એ ઘા કર્યો મારી માં. મેં કીધું કા ઘા, હું કામ કરસ? મન કે ઇનકમિંગ ફ્રી. હવે આને ક્યાં ભોગો તમે? પણ દ્રષ્ટિ કરો, ત્યાંથી હાસ્યરસ મળે મિત્રો. અમારે ક્યાંય લેવા જવું જ ન પડે. હા, પણ હમણાં મારા ઘરના મન કે તમને કહું છું, તમે જલ્દી કોઈ વાણંદને ઓળખો છો? મેં કીધું કા. મન કે જલ્દી વાણંદને બોલાય આવો. કરવું છું મન કે આપણે તમારે મારે ને આપણા છોકરાને ત્રણેય ટકો કરાવી લેવો. હવે ગાંડી થઈ ગઈ છું. મેં કીધું ત્રણેય ટકો કરાવીને શું કરવું? અરે મને કે તમે ડાયરામાં રેખડા કરો છો, તમને કાંઈ જાજી ખબર નથી. અટાણે કે તો બધે સમાચાર આવે છે રોજ બધી ચેનલોમાં કે આ સૃષ્ટિનો વિલય થઈ જવાનો છે, એવડો મોટો પ્રલય થવાનો છે, સૃષ્ટિમાં ખાલી 3% વધવાના. એ આપણે 3% વધવાના જ. પણ એટલે વાંધો નહીં, મોડી મોડી જઈ સમજાય બાલ્કનીમાં તઈ ત્યારે દાંત કાઢજો. પણ મારા એક મિત્રએ ગોંડલમાં ટેલિફોન એક્સચેન્જ વાળા એક બેન સાથે લગ્ન કર્યા, મેરેજ કર્યા. બેન ટેલિફોન એક્સચેન્જમાં નોકરી કરે એટલે લગ્નના લગભગ 15-1 દિવસ થયા પછી મારા મિત્રએ એના પત્નીને ફોન કર્યો, હલો 12:00 5-1 મિત્રોને લઈને આવું છું, જમવાનું તૈયાર રાખજે. તો ટેલિફોન એક્સચેન્જમાં એના વાઇફ, તેણે હામો જવાબ આપ્યો કે એ સુવિધા આપકે ટેલિફોન પર ઉપલબ્ધ નહીં હૈ. બોલો કે મર્યો એટલે હું આ સુવિધા હાટું લગ્ન કર્યા હશે. પણ દ્રષ્ટિ કરો એટલે ગમે ત્યાંથી હાસ્ય મળી જાય. અમારે કલાકારોની એક વાત કરી દઉં કે ચા અમારી કુળદેવીની, ગાંઠિયા અમારા સુરાપુરા,
મરચા અમારા મામા પીર જોઈ લ્યો, એવા ઝેરી કોઠા થઈ ગયા છે. હા, હમણાં ગોંડલમાં માથુકિયા સાહેબે મારું એપેન્ડિક્સનું ઓપરેશન કરેલું. આ બનેલો દાખલો. એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તો આંતરડામાંથી 1/2 કિલો સણાનો લોટ નીકળ્યો. ડૉક્ટર કડે ચડી ગયા. મને કે આ શું છે? મેં આખો બાંધો છે ને ગાંઠિયાનો ને ભજીયાનો બન્યો છે. પણ અમારી યારે કેવા દાખલા બને એની વાત તમને કરી દઉં. ગોંડલમાં અમે ચા પીતા હતા અને ચામાં માખી આવી એટલે હું ખીજાઈ ગયો. મેં કીધું ભાઈ આ ચામાં માખી છે. ચાલો દુકાનદાર મને કે સાની મુની પી લ્યો, 3 રૂપિયાની ચામાં માખી ન આવે તો શું હાથી ગોળા આવે? અટાણે કોઈ માણસને વતાવતા નથી હો. હા, અને આપણે કદાચ તમને ન ખબર હોય તો કહી દઉં કે આપણે કાઠિયાવાડમાં 4 પ્રકારની ચા બનાવાય. આપુડી, બાપુડી, જગુડી, ડખુડી. આ 4 ચા આપણે બને. એમાં આપુડી ચા પહેલી ચા છે, એ સવારે દાદા અને દાદી ઉઠે 5 વાગે અને જે પહેલી ચા મૂકે ને એને આપુડી ચા કહેવામાં આવે. એમાં હોય 100% દૂધ. પછી બાપુડી, બાપુડી એટલે 7 વાગે બાન બાપુજી ઉઠે અને પછી જે ચા મૂકવામાં આવે એમાં 80% દૂધ અને 20% એ 20%ની મિલાવટ થાય એ બાપુડી. પછી 8 વાગે જગુડી, 8 વાગે ચીલર ઉઠે. ચીલરમાં સમજો ને ડાયરો 2 3 4 5 જે કાંઈ ફૂલની ફૂલની પાંખડી.